મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન અભ્યાસમાં સ્વાગત છે બાળકો આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આપણે આજે શીખવાનું છે રિવિઝન કરવાનું છે આગળ આપણે દ દડાનો દ છ છત્રીનો છ ધ ધજાનો ધ ઘ ઘરનો ઘ તે દરેક મૂળાક્ષર આપણે લખતા શીખી ગયા તેમજ તેના જોડકા પણ શીખી ગયા હવે આપણે આજે ચારે મૂળાક્ષરનો રિવિઝન કરવાનું છે તો રિવિઝનમાં આપણે પહેલા શું કરવાનું છે કે આમાં જે ચોરસ બોક્સમાં મૂળાક્ષર આપેલા છે તેના જો મૂળાક્ષર શોધી અને તેમાં આપણે ફરતે રાઉન્ડ કરવાનું છે તો પહેલા મૂળાક્ષરમાં પહેલા ચોરસમાં દ દડાનો દ આપેલો છે તો તે દડાનો દ તેની સીધી લાઈનમાં આપણે શોધી અને તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે તો પહેલો મૂળાક્ષર છે દ દડાનો દ હવે આના જો મૂળાક્ષર એટલે કે દ દડાનો દ શોધી અને ગોળ રાઉન્ડ કરવાનું છે તો આપણે તેની સીધી આડી લાઈનમાં જોવાનું છે તો પેલો બોક્સમાં જો શું કહે છે દ દડાનો દ એટલે કે આ મૂળાક્ષર છે તે ચોરસમાં આપેલો છે તેના જેવો છે તો આપણે તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું હવે ત્યારબાદ નીચે બીજો મૂળાક્ષર તેમાં છે છ છત્રીનો છ એટલે કે તેની સીધી આડી લાઈનમાં આપણે આવો છ છત્રીનો છ હોય આના જેવો જે મૂળાક્ષર લાગતો હોય તે સુધી આપણે તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનો છે તો આપણે પહેલા બોક્સમાં જોયું તો તે મૂળાક્ષર છે દ દમનું મળે એટલે કે આ મૂળાક્ષર છે તે આના જેવો નથી હવે બીજો મૂળાક્ષર બીજા બોક્સમાં છે તે છે છ છત્રીનો છે એટલે કે તે મૂળાક્ષર છે તે આગળ જે ચોરસ બોક્સમાં આપેલો છે તેના જેવો છે એટલે કે બંને મૂળાક્ષર એક સરખા છે તો આપણે તેને ફરતે ગોળ રાઉન્ડ કરવાનો હવે ત્યારબાદ નીચે ત્રીજો મૂળાક્ષર તે છે ધ ધજાનો ધ તેની ઊભી લીટી છે તે નાની છે તો તે કયો મૂળાક્ષર છે ધ ધજાનો ધ આગળ તમને મૂળાક્ષરમાં જે શીખડાવવામાં આવ્યું હતું તેમ કે નાની લીટી હોય તો ધ ધજાનો ધ અને મોટી લીટી હોય તો ઘ ઘરનો ધ તો આમાં લીટી છે તે નાની છે તે આ મૂળાક્ષર છે ધ ધજાનો ધ તો આપણે તેની સીધી આડી લાઈનમાં આના જેવો ધ ધજાનો ધ સુધી અને ગોટાઉન કરવાનો છે તો પેલો મૂળાક્ષર છે તે છે ખ ખટારા એટલે કે તે મૂળાક્ષર છે તે આના જેવો નથી બંને મૂળાક્ષર એક સરખા નથી અલગ છે પછી બીજા બોક્સમાં ગ ગણપતિનો ધ તો તે મૂળાક્ષર પણ આના જેવો નથી તે અલગ છે હવે છેલ્લા બોક્સમાં તો તે છે ધ ધસાનો ધ એટલે કે આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર બંને મૂળાક્ષર એક સરખા છે એટલે આપણે તેની ફરતે ગોળ રાઉન્ડ કરવું ગોળ રાઉન્ડ છે તે મૂળાક્ષરની ફરતે કરવાનું છે મૂળાક્ષર છે તે રાઉન્ડની અંદર આવી જવું જોઈએ તે પ્રમાણે કરવાનું છે હવે છેલ્લામાં છે ઘ ઘરનો ઘ તેની લીટી છે મોટી છે ઉપરની લીટીને અને નીચેની લીટીને અડાડીને એટલે કે આ મૂળાક્ષર છે તે ઘ ઘરનો ઘ છે તો તેની જાતે સીધી આડી લાઈનમાં ઘ ઘરનો ઘ એટલે કે આના જેવો જે મૂળાક્ષર હોય તે શોધી તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે તો તેમાં પહેલા બોક્સમાં છે ઘ ઘરનો ઘ એટલે કે આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર બંને મૂળાક્ષર એક સરખા છે તો આપણે તેની ફરતે ગોળ રાઉન્ડ હવે રાઉન્ડ થઈ ગયા ત્યારબાદ નીચે આપેલું છે જુદા પડતા મૂળાક્ષર પર ચોપડી કરો એટલે કે ચોરસમાં જે મૂળાક્ષર આપેલો છે તે મૂળાક્ષર જેવો નહીં પણ તેનાથી અલગ બે જુદો પડતો હોય તે મૂળાક્ષર પર આપણે ચોપડી મારવાની છે એટલે કે તેના જેવો સરખો હોય તે નહીં પણ જે ખોટો મૂળાક્ષર છે એના જેવો નથી લાગતો તે મૂળાક્ષર પર આપણે ચોપડી કરવાની છે તો પહેલા મૂળાક્ષર છે તે છે દ દડાનો દ તો આપણે તેની સીધી આડી લાઈનમાં જોવાનું છે કે આના જેવો ન હોય પણ અલગ હોય તો પહેલા બોક્સમાં આપણે જોશું તો તે છે ઘ ઘરનો ઘ તેની લીટી મોટી છે એટલે આ મૂળાક્ષર છે તે છે ઘ ઘરનો ઘ એટલે કે આ ઘરનો ઘ છે અને આ છે દ દડાનો દ તો આ મૂળાક્ષર છે તે આ મૂળાક્ષર જેવો નથી જેમ કે તેની બાજુમાં આપેલો છે તે છે દ દડાનો દ અને તેની બાજુમાં છે તે પણ દ દડાનો દ છે એટલે કે આ બંને મૂળાક્ષર છે તે જે ચોરસ બોક્સમાં આપેલો છે તેના જેવો છે એટલે કે આ મૂળાક્ષર આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર ત્રણેય મૂળાક્ષર એક સરખા છે તો અલગ કયો છે આ ઘ ઘરનો ઘ એટલે કે આ મૂળાક્ષર છે તે આ મૂળાક્ષર જે ચોરસમાં આપેલો છે તેના જેવો નથી તો આપણે તેની પર ચોપડી મારી ચોપડી છે એ સરસ મોટી મારવાની છે મૂળાક્ષર પર દેખાય તે પ્રમાણે હવે બીજો મૂળાક્ષર છે છ છત્રીનો છ તો તેમાં આપણે જોશું તો પેલો બોક્સ છે તેમાં છે છ છ
જે ચોરસમાં આપેલો તેના જેવો છે એટલે કે બંને મૂળાક્ષર એકસરખા છે અલગ નથી હવે બીજા પ્રશ્નમાં તેમાં છે ચ ચકલીનો ચ તો ચ ચકલીનો ચ છે તો તે આ જે ચોરસ બોક્સમાં આપેલું છે મૂળાક્ષર ચ ચકલીનો ચ તેના જેવો નથી એટલે કે તેનાથી અલગ છે એટલે બંને મૂળાક્ષર એકસરખા નથી પછી બીજો છે તે છે છ છત્રીનો છ તે મૂળાક્ષર પણ આ મૂળાક્ષર જેવો છે તો બંને મૂળાક્ષર આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર આ બંને મૂળાક્ષર છે તે ચોરસમાં આપેલો છે તેના જેવો છે તો આપણે આ બંને મૂળાક્ષરમાં ચોકડી કરવાની નથી તો કયો છે ચ છત્રીનો છે એટલે કે આ મૂળાક્ષર આના જેવો નથી તો આપણે તેની પર ચોકડી કરવાની હવે ત્યારબાદ નીચે છે ધ ધજાનો ધ જેની લીટી નાની છે એટલે આ મૂળાક્ષર છે તે છે ધ ધજાનો ધ હવે પેલો મૂળાક્ષર જોશું આપણે પેલા પછી તો તે છે ધ ધજાનો એટલે કે આ મૂળાક્ષર છે તે આ મૂળાક્ષર છે એટલે કે આ મૂળાક્ષર ને આ મૂળાક્ષર બંને મૂળાક્ષર સરખા છે હવે બીજો મૂળાક્ષર છે ગ ગણપતિનો ધ તો તે મૂળાક્ષર છે તે છે ચોરસ બોક્સમાં આપેલો છે તેના જેવો નથી તેનાથી અલગ છે હવે ત્રીજો મૂળાક્ષર છે તે છે ધજાનો ધ એટલે કે આ મૂળાક્ષર અને આ મૂળાક્ષર બંને મૂળાક્ષર એકસરખા છે આ અને આ તો આ બંને મૂળાક્ષર છે તે ચોરસમાં આપેલા છે તેના જેવો છે એટલે કે આ ત્રણે મૂળાક્ષર એકસરખા છે તો અલગ કયો છે આ ધ ગણપતિનો તો આપણે તેના પર ચોપડી હવે છેલ્લે છે ઘ ઘરનો ઘ તો ઘરના ઘમાં આપણે તેની સીધી આવી લાઈનમાં જોશું તો પેલો મૂળાક્ષર છે ઘ ઘરનો ઘ એટલે કે આ મૂળાક્ષર ને આ મૂળાક્ષર બંને મૂળાક્ષર એકસરખા છે હવે બીજો મૂળાક્ષર છે તેની બાજુમાં તે છે ઘ ઘરનો ઘ તો તે મૂળાક્ષર પણ ચોરસમાં આપેલો તે મૂળાક્ષર જેવો છે તો આ બંને મૂળાક્ષર છે તે ચોરસમાં આપેલો છે તે મૂળાક્ષર જેવો છે એટલે કે આ ત્રણે મૂળાક્ષર છે તે એકસરખા છે હવે છેલ્લે આપેલો છે તે છે ર રમકડાનો એટલે કે આ મૂળાક્ષર છે તે ચોરસમાં આપેલો છે તેના જેવો નથી તેનાથી અલગ છે તો આપણે તેના પર શું કરવાનું ચોકડી તો દરેક વિદ્યાર્થીએ આવું સરસ